ઈશા શહેરમાં ચાર દિવસના લોકડાઉનના પગલે ગુટકાના વેપારીઓએ કાળાબજારી કરી ગ્રાહકોને લૂંટતા હોવાની બુમરાડ ઉઠી. ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. સમગ્ર ગુજરાતની અંદર કોરોના વાયરસના કેસોમાં પ્રતિદિન વધારો જોવા મળે છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર શ્રી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. સરકાર સાથે સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ વેપારી એસોસિએશન દ્વારા પણ સરકારની કામગીરીમાં સહકાર આપવા માટે સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખીને લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા શહેરમાં કેટલાક ગુટકા પાન મસાલાના વેપારીઓ દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનનો ગેરલાભ ઉઠાવી ગુટકા કાળાબજારી કરવામાં આવી રહી છે. કોરોના જેવી ભયંકર મહામારીમાં પણ ડીસા શહેરમાં કેટલાક ગુટકા પાન મસાલા વેપારીઓ પોતાના સ્વાર્થ ખાતર અનેક લોકોને મુશ્કેલીમાં વધારો કર્યા છે. ગુટકા પાન મસાલા પેકેટમાં ભાવ કરતા જ વધુ ભાવ લેવામાં આવ્યા છે. આ બાબતે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ડીસાના DYSP કૌશલ ઓઝાને રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે દેશના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર ડીસા શહેરમાં ગુટકા પાન મસાલાની કાળાબજારી કરતા હોવાનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી, જેના પગલે ડીસાના પાન મસાલા ગુટકાના વેપારીઓ આજે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પોતાની દુકાનો પણ આજે ગ્રાહકોની ભીડ ઉમટી પડતા જ દુકાનો બંધ કરીને ગાયબ થઈ ગયા હતા. ડીસા શહેરમાં કેટલાક વેપારીઓ કાળાબજારી કરતા હોય હોલસેલ એજન્સી ધરાવતા દુકાનદાર દ્વારા આજે પાન મસાલા ગુટકાનું હોમ ડિલિવરી પણ બંધ કરી દેવામાં આવતા રોજબરોજ પાન મસાલા ગુટકાના વેપાર સાથે સંકળાયેલા અનેક સાચા વેપારી મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે લોકમુખે ચર્ચા મુજબ કેટલાક પાન મસાલા ગુટકાના વેપારીઓ દ્વારા આજે વેચાણ બંધ કરીને ખાનગી રાહે પાન મસાલા ગુટકાનો કાળા બજારી કરી ઊંચા ભાવે વેચાણ કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે સત્ય શું છે તેની વહીવટી તંત્ર દ્વારા તપાસ કરાવી કોરોનાની મહામારી માનવતા નેવે મૂકીને ગુટકા પાન મસાલાનું કાળાબજારી કરતા લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. વાણિજ્ય વેરા કમિશનર પણ ગુટકાના વેપારીઓ સામે આંખ આડા કાન કરી ખુલ્લેઆમ વેપાર કરવાની છૂટ આપી રહ્યા છે. રાજ્ય સરકારની અધિકૃત ગ્રાહક સુરક્ષા મંડળો આવા ઉઘાડી લૂંટ અને કાળાબજાર કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી ડીસાવાસીઓની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા.